નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ફિટ ઇન્ડિયાના પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સનું વલસાડના રોયલ ક્રુઝર ગ્રુપે સ્વાગત કર્યું. 75મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભારતના 34 રાજ્યોમાં ફિટ ઇન્ડિયાના પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સ આજરોજ વલસાડ આવી પહોંચતા વલસાડ રોયલ ક્રુઝર ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આ ટૂરનો પ્રારંભ 9 સપ્ટેમ્બરે દેશના ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી આપીને કરાવ્યો હતો. આ ટૂરમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા 10 મહિલા અને 65 પુરુષ રાઇડરો 18,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે, જેમાં 34 રાજ્યો ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે ફિટ ઇન્ડિયાનો પ્રચાર કરશે. વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સતનામ હોટેલ પાસે વલસાડના રોયલ ક્રુઝર ગ્રુપ દ્વારા તેમને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રોયલ ક્રુઝર ગ્રુપના દેવાંગભાઈ વોરા, અસ્ટિનભાઈ પરમિલ, હર્ષદ આહિર, હેમલ પટેલ, નિલેશ પટેલ, હાર્દિક સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ભક્તિ લીમાએ જોડાયા હતા. મારું નામ રચના વોરા છે. હું અમદાવાદ ગુજરાતથી છું અને મને ગર્વ થાય છે કે હું ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી છું. 75મા આઝાદી કા અમૃત મહોત્સવને આપણે અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જેમાં આખું 75 લોકો, એમાં 10 મહિલાઓ જોડાઈ હતી અને એમાંથી ગુજરાતમાંથી હું છું. અને અમે લોકો આખી ઇન્ડિયાની ટૂર કરી છે, ઇન્ડિયા ભ્રમણ કરી છે, ભારત ભ્રમણ, જેમાં ફિટ ઇન્ડિયા કે આઝાદ નરેન્દ્ર મોદીના સ્લોગનથી ફિટ ઇન્ડિયાને અમે પ્રમોટ કરી રહ્યા છે, જેને 9 સપ્ટેમ્બરે અમિત શાહજીએ ફ્લેગ ઓફ કરેલું. અને બસ આની અંદર એક જ છે કે પહેલાં તો મારા ફેમિલીનો સપોર્ટ બહુ જ છે, એના લીધે જ હું આજે અહીંયા છું. અને બાકીની બધી જ મહિલાઓને હું એક જ વસ્તુ કહીશ કે હું પણ એક મેરિડ વુમન છું, બિઝનેસ વુમન છું, એક બાળક છે મારું, અને એ બધા સાથે મને આજે દેશ માટે એક નેશન રાઇડનો મોકો મળ્યો તો મેં એને કર્યો. અને જે બી તમારી હોબી છે, જે પણ તમે જે પણ ગમે છે એ કરવું જોઈએ. મેરેજ થવાથી યા માં બનવાથી લાઈફ લોંગ પૂરી નથી થતી. થેન્ક યુ સો મચ. બીજી મહિલાનો શું પ્રેરણા આપવા માંગશો? એ જ કે તમે જે ધારો તે કરી શકો છો. બસ પહેલાં ફેમિલીનો સપોર્ટ હોવો ફૂલ જરૂરી છે. જો પાછળ હસબન્ડનો સપોર્ટ હશે તો તમે બધું જ કરી શકશો. તો હસબન્ડને બી એ જ છે કે મહિલાનો જે પણ એની વિશ હોય કે એને જે પણ એનું ડ્રીમ હોય, એને લાઈફ જે રીતે જીવવી છે અને એની સ્ટ્રોંગ બેકબોન બનવી જોઈએ.